વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે પાઠ 5 છે મમ વિદ્યાલય તે આપણે અગાઉના વિડિયોમાં સમજ્યા હતા તો હવે આપણે એનું ભાષાંતર છે એ તમારે તમારી ફેર નોટ છે એમાં તમારે લખવાનું છે તો મેં તમને સમજાવ્યું હતું કે રાજીવ અને અનિલ આવી રીતે તમારે કહે છે શબ્દ આવે ત્યારે આવી રીતે લખવાનું છે તો આપણે ભાષાંતર જોઈએ તમારું પાઠ્યપુસ્તક છે એ તમે બાજુમાં રાખીને બેસજો એટલે કે લીટી બદલે તો તમને ખબર પડે તો પહેલી લીટીમાં લખો જો હું સીધું ભાષાંતર જ બોલું છું જો અનિલ આ મારી શાળા છે મારી શાળા ખૂબ જ સુંદર છે ત્યાર પછીની લીટીમાં લખો અનિલ કહે છે સાચું મારી શાળા મોટી પણ છે ત્યાર પછી લખો નવી લીટીમાં રાજીવ કહે હું દરરોજ વિદ્યાલયે એટલે કે શાળાએ આવું છું અનિલ કહે વિદ્યાલયની શરૂઆત ક્યારે થાય છે રાજીવ કહે મારી શાળાની શરૂઆત અગિયાર વાગ્યે થાય છે શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું ત્યાં હું પ્રાર્થના કરું છું અનિલ કહે તારો વર્ગખંડ ક્યાં છે પ્રશ્નચિહ્ન કરવાનું છે રાજીવ કહે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની પાસે જ છે ત્યાર પછીની લીટીમાં લખો અનિલ કહે તારા વર્ગ શિક્ષક કોણ છે રાજીવ કહે હર્ષાબેન મારા વર્ગ શિક્ષિકા છે જો શિક્ષક માટે ખાલી શિક્ષક કોઈ જેન્ટ્સ હોય સર હોય એના માટે શિક્ષક વપરાશે પણ શિક્ષિકા કોઈ લેડીઝ છે એ તમારા ક્લાસ ટીચર હોય તો એના માટે શિક્ષિકા શબ્દ વપરાશે તો કે હર્ષાબેન મારા વર્ગ શિક્ષિકા છે તે સંસ્કૃત ભણાવે છે અનિલ કહે તમારી શાળામાં પુસ્તકાલય છે કે પ્રશ્નચિહ્ન કરજો ત્યાં રાજીવ કહે છે હા હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું મારી શાળામાં વિશાળ રમતનું મેદાન પણ છે વિરામ સમયે હું ત્યાં રમું છું ત્યાર પછી લખો અનિલ કહે અરે ઉદ્ગાર ચિહ્ન કહો અરે લખીને તારી શાળામાં સુંદર બગીચો પણ છે રાજીવ કહે માત્ર બગીચો જ નહીં બગીચાના ઔષધિઓનો બગીચો પણ છે અનિલ કહે તે રોપેલું વૃક્ષ પણ છે કે રાજીવ કહે હા જો આ વૃક્ષ મેં રોપેલું છે અનિલ કહે
અક્ષાંતર લખ્યું હવે તમારી સાધ્ય પોથીમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 છે એ હું પૂરાવું છું તો અત્યારે આપણે પૂરીએ છીએ સાધ્ય પોથી અહીંથી જવાબ બોલતી જાઉં છું તો પ્રશ્ન પહેલો છે એમસીક્યુ નો એમાં આવશે પાઠ 5 પહેલું છે રાજીવ પદા વિદ્યાલય આ ગચ્છતિ તો એમાં આવશે એ પ્રતિદિનમ બીજું છે શરૂઆતમાં રાજીવ ક્યાં જાય છે તો એમાં આવશે ડી પ્રાર્થના ભવનમાં પછી છે રાજીવ સંસ્કૃતમ કા પાઠયતિ તો કે રાજીવને સંસ્કૃત કોણ ભણાવે છે તો એમાં આવશે એ તસ્ય વર્ગ શિક્ષિકા ચોથું છે શાળાના બગીચામાં સેના વૃક્ષો છે તો એમાં આવશે સી ઔષધોના ત્યાર પછી છે મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ તો એમાં આવશે સુંદર હ છઠ્ઠું છે વિદ્યાલય ખાલી જગ્યા વાદને આરંભતે એટલે કે વિદ્યાલય કેટલા વાગે ચાલુ થાય છે તો એમાં આવશે ડી એકાદશ સાતમું છે રાજીવશ્ય વર્ગ શિક્ષિકા કા અસ્તિ તો એમાં આવશે બી હર્ષા મહોદયા આઠમું છે રાજીવ ખાલી જગ્યા પુસ્તકો પઠતિ તો એમાં આવશે સી પુસ્તકાલયે નવમું છે રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહમ ગચ્છતિ તો એમાં આવશે પંચ પાંચ વાગે ઘરે જાય છે એટલે એમાં આવશે બી નવમું છે રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહમ એ આપણે જોઈ ગયા હવે દસમું છે આમ શબ્દનો અર્થ શું થાય છે તો આમ શબ્દનો અર્થ થાય છે ડી હા આવશે ના એનો અર્થ હા થાય છે